હાલો તો જય શ્રી કૃષ્ણ સીતારામ. બધા અઠાનો વાગે ગયા છે ને, સાડા નવ દસ જેવું થયું ને. આજ છેલ્લો દિવસે ગોરખનાથ બાપાના પ્રોગ્રામનો પ્રાણ પ્રતિષ્ઠા મૂર્તિ તમારે બધાને એન્જોય કરવાનું હે. તો બધાને રામ રામ ને સીતારામ. આજે હું જા મારી માન માર બાપો હા આને જાતે જો મીરાને ખબર નતા ભાઈ ખબર પડે કે હા. તો આજે હે ને પ્રાણ પ્રતિષ્ઠા એટલે કે આપણી મૂર્તિ બેહાડે દે એ પ્રોગ્રેસ છે બધી. એટલે અમે જઈએ હું મારા બાપો ને મારી માત્ર ની આજે આ ઘેર રે. જો કઈ કાલે ગત હા જો હાલે હાલે નીકળે પડે હે. કામ કીધું હા હું વિચારમ કીધું એટલે હું તકે તોણી કે ના કીધું બાણું દેદી છે જોઈ છે. હાલો તો હાલો હું નીકળું. બાય બાય બાય. ઓમ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવ મહેશ્વર ગુરુ સાક્ષાત બ્રહ્મા. Thank you.
તો હાલો આજે આપણો પ્રોગ્રામ થઈ ગયો પૂરો, 3 દિન નો પ્રોગ્રામ હું તો કરેલી તો મોટી છે એટલે માણસ વધારે થાય, મારા ગુરુ ગોરખનાથ એટલે અમારા ગુરુ કહેવાય, સોમનાથ બાપુ અમારા ગુરુ હતા, એટલે કઈ કઈ થી માણસ આવતું હતું ને સાધુ સંત તો બહુ હતા જુનાગઢ થી. ને પછી એક અમારે નાઈટ માં એક અમારા ભાઈ ભાગે કોઈ જો કે રાખ્યા જીવો હતો, ના તો કોઈ નું હાલતું નથી, તો થોડોક પ્રોગ્રામ પર જ કર્યો હતો એના માટે. રાસ ગરબા ની ઉતુ એવું બધું દી નો પ્રોગ્રામ કેન્સલ કરી નાખ્યો હતો અને રાત નો ઉતો ની જ રાખ્યો હતો ને એના વચ્ચે માણસ પર બહુ ઓછું થયું, ઘણું હતું. કરશનભાઈ ને આત્મા ને ભગવાન શાંતિ આપે, તો એને લીધે થોડો પ્રોગ્રામ પર કેન્સલ થયો હતો, જો કે રદ કર્યો હતો, બાકી ઘણું બધું માણસ હતું ને જો આવો પ્રોગ્રામ હતો. અને જો આજે અમે ગવાર ઉતારવાનું કામ ચાલુ કર્યું હતું અને ગવાર માં એવું થયું કે કાલે અમા હતી ની એટલે રજા હતી, એટલે પછી ઈ કામ 2-3 આયરું મળે ને મૂકી દીધું. હા, અમે મોડા ખબર પડ્યા કે કાલે અમા છે એટલે માર્કેટ યાર્ડ માં રજા છે. તો બહુ વ્લોગ ને એન્જોય કર્યો તમે, તો તે બદલ ખૂબ ખૂબ આભાર તમારો. મળીએ એક નવા વ્લોગ સાથે, ત્યાં લગે તાતા ને બાય બાય.